પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આજે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અને લગભગ એક કલાક સુધી હાઈવેને બ્લોક કરીને વાહનો અટકાવ્યા હતા. તેમની માંગણી છે તે સ્થાનિકો માટે ટોલ ફ્રી થાય અથવા સર્વિસ રોડ બનાવી આપવામાં આવે. જો કે ટોલ પ્લાઝાના ઓથોરિટીનું કહેવું છે કે આ શક્ય નથી. અમીરગઢ અને ઇકબાલગઢ વિરમપુરના સ્થાનિકોએ આજે પાલનપુર આબુ રોડ પર હાઈવે ટોલ પ્લાઝાને બાંધવા લીધું હતું અને ટોલ પ્લાઝાને નેશનલ હાઈવે નંબર 28ને બ્લોક કર્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત સ્થાનિકોએ નેશનલ હાઈવે પર વાહનોને આડા મૂકીને પાલનપુરથી રાજસ્થાન જતા અને રાજસ્થાનથી પાલનપુર તરફ આવતા વાહનોને અટકાવીને ચક્કાજામ કર્યો હતો. અંદાજે 5 કિલોમીટરથી વધુ બંને બાજુ વાહનોની ઘટાડો લાગી હતી અને એક કલાક સુધી આ હાઈવેને લીધો હતો. જો કે સ્થાનિકોની અને ધારાસભ્યની માગણી છે કે ટોલ પ્લાઝા પરથી સ્થાનિકોને ટોલ ફ્રી કરવામાં આવે અથવા તો સર્વિસ રોડ બનાવવામાં આવે. જ્યાં સુધી બાહેંધરી નહીં અપાય ત્યાં સુધી જામ કરવાની પણ તૈયારી બતાવી હતી. નેશનલ હાઈવે ટોલ પ્લાઝા ઓથોરિટીનું માનવું છે કે NHAI દ્વારા આ ટોલ પ્લાઝા ચલાવવામાં આવે છે અને સર્વિસ રોડ અથવા ટોલ ફ્રી કરવું શક્ય નથી, કારણ કે માર્ગનો મેન્ટેનન્સ કર્મચારીઓનો પગાર છે અને ઓથોરિટીના પ્રાવધાન પ્રમાણે આવી કોઈ જોગવાઈ નથી. કે જો કે નેશનલ હાઈવે ઓથોરિટી પેસેન્જર ભરીને ચાલતા ખાનગી વાહનોને દર મહિને ₹300નો પાસ આપે છે, જે ગમે ત્યારે ગમે તે સમયે આવીને અને જઈ શકે છે. પરંતુ અત્યારે ચક્કાજામને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ માહિતી આપી છે કે તેમની માંગણીને હાઈવે ઓથોરિટી સમક્ષ મૂકવામાં આવશે અને જે નિર્ણય આવશે તે પ્રમાણે કાર્યવાહી થશે. સુગ્રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા. આ ટોલ પ્લાઝા પર વારાઘરીએ મોંઘણી કરવામાં આવે છે અને મૌખિક આ લોકોએ વાયદા કર્યા છે. નવી કંપની આવે ને નવી ચર્ચાઓ થાય એ રીતે ફરીથી આ વખતે અમને પહેલાં પણ વાયદાઓ કરેલા હતા. મૌખિક અમને અમારા જોડે બંધારણ કરેલું હતું કે સ્થાનિક લોકોને અને આ સ્થાનિક વ્હીકલ 4-wheel છે એવા વ્હીકલોને અમે જવા આવવા દેશું. એટલા માટે જવા આવવા દેશું જ્યાં સુધી અમે 3 કિલોમીટર સર્વિસ રોડની અમારી માંગણી છે ત્યાં સુધી સર્વિસ રોડ નહીં આપશું ત્યાં સુધી આ સ્થાનિક લોકોને અમે જવા દેશું. એ સ્થાનિક 4-wheel ગાડીઓ એવી છે, ઇકો ગાડીઓ હોય, જીભ હોય, માર્શલ હોય કે પિકઅપ ડાલા સુધી આ લોકોએ અમને છૂટછાટ આપેલી હતી અને 4 દિવસથી ફરીથી આ લોકોએ પૈસા વસૂલવાનું ચાલુ કર્યું છે. અને જે વસૂલવાનું જે ચાલુ કર્યું છે આ ગરીબ પ્રજાને, મજૂર વર્ગ પ્રજાને પોસાતું નથી. એટલા માટે અમારી સીધી માગણી છે, આજે તો સિરપ ને સિરપ અમે ચેતવણી આપવા માટે આવ્યા છીએ કે ભાઈ આ તમે એનો નિર્ણય લો, નહીં નિર્ણય લો તો આવતીકાલે આખો અમીરગઢ તાલુકો સાથે મળીને અહીંયા ચક્કાજામ અમે કરશું. અગાઉ અમને જે વાયદા આપ્યા છે એ વાયદાનું તમે જે વાયદા કર્યા છે એ વાયદા પૂરા કરો. અમારે આ રોડ ઉપર ચાલવું નથી. અમારી સૌથી પહેલાં માગણી એ છે કે તમે સર્વિસ રોડ આપો, અમે તમારા રોડ ઉપર ચાલવા માટે તૈયાર નથી. એટલા માટે તૈયાર નથી કે આવા અમે પૈસા આપી શકીએ તેમ નથી. અમીરગઢથી પાલનપુરના જનારી જે પેસેન્જર ગાડીઓ છે એ ગાડીઓ સિરપ ને સિરપ મજૂરી વર્ગના માણસો છે, એ લોકો પૈસા નહીં આપી શકે, એમને પોસ